नमस्ते मित्रों, प्रथम निदान कसोटीना मार्क्सनी ऑनलाइन एंट्री कई रीते करवी ते विषयनी समझ आजे आ वीडियोनी अंदर आपणे मेळवाना छीए। एनी पहेला जो आप अमारी चेनल उपर प्रथम वार हो, अमारी चेनल ने हजी सब्सक्राइब ना करी होय तो आ चेनल ने सब्सक्राइब करी लेवा विनंती। प्रथम सत्रांत निदान कसोटीना गुण स्केनिंग माटे आ रीतनुं स्केनिंग टेबल आपने मळशे। आ स्केनिंग टेबलनी अंदर आपे केटलीक विगतो ध्यानमां राखवानी छे। सौथी ऊपर विद्यार्थी आईडी छे, त्यां विद्यार्थीनो जे 18 अंकनो यूनिक आईडी आवे छे तेना छेल्ला 7 अंक आपे एनी अंदर लखवाना छे। त्यारबाद बाजूमां विद्यार्थीनुं नाम, धोरण, विषय अने परीक्षा क्यांथी आपेल छे, शाळानी अंदरथी के घर थी आपेल छे, ए विगत पण आपे लखवानी छे। विद्यार्थी प्रश्नवार मेळवेल गुण अहीं आगळ प्रश्ननी सामे बे खाना आपेला छे, एनी अंदर आपे लखवाना छे। जेनी अंदर दाखला तरीके कोई विद्यार्थी ने 4 मार्क्स आव्या छे तो आपे आनी अंदर प्रथम चौरसनी अंदर 0 अने बीजा चौरसनी अंदर 4 आ रीते अहीं दर्शावेल उदाहरण मुजब आपे मार्क्स स्केनिंग टेबलनी अंदर लखवाना छे। एक ज अंकनी अंदर गुण मेळवेल होय विद्यार्थीए तो आगळ 0 लगावो फरजियात छे, नहींतर स्केनिंगनी अंदर प्रश्न आवी शके छे। गुण लखवा माटे आप घाटी, पेन्सिल अथवा ब्लेक ब्लू बॉल पेननो उपयोग करी शको छो। आपे कोई पण खानું खाली छોડવાનું નથી, 0 માર્ક્સ આવેલ હોય તો પણ એની અંદર 0 દર્શાવવાના છે। હવે વિદ્યાર્થીના યુનિક આઈડી ના છેલા 7 અંક જ દર્શાવવાના છે અને દરેક અંક ફરજિયાત અંગ્રેજીમાં લખવાના રહેશે, ગુજરાતી અંક સ્કેન થશે નહીં। આ સ્કેન કરવા માટે આપની પાસે સરળ ડેટા એપ હોવી જરૂરી છે, આપના મોબાઈલની અંદર એ ઉપલબ્ધ હશે જ, ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, આપ ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। લોગિન થવા માટે આપ ઓનલાઈન એટેન્ડન્સની અંદર જે યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરો છો તે જ યુઝર નેમ અને પાસવર્ડથી આ એપની અંદર લોગિન થવાનું રહેશે। આ રીતનું આપ ખુલશો, સરળ ડેટા એપ એટલે જોવા મળશે, જેની અંદર આપે અહીં દર્શાવેલ પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપે યુઝર નેમ અને પાસવર્ડથી લોગિન થવાનું છે। ઓનલાઈન હાજરી પૂરવા માટે જે પાસવર્ડ અને યુઝરનેમનો ઉપયોગ કરો છો તેનો જ આની અંદર ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ અહીં આગળ આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે, કંઈ બે વિકલ્પ આપેલા છે, સેટ અને પેટ। તો આપણે અહીં આગળ નિદાન કસોટીની એન્ટ્રી માટે સેટ લખેલું છે એ પસંદ કરવાનું છે। પેટ આપણે એકમ કસોટી માટે ઉપયોગમાં લઈએ છીએ। ત્યારબાદ અહીં આગળ આપે ધોરણ પસંદ કરવાનું છે, ત્યારબાદ વર્ગ પસંદ કરવાનો છે અને ટેસ્ટની તારીખ પસંદ કરવાની છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ સ્કેન કરવા માટે નીચે આપ જોઈ શકો છો સ્કેન ધ માર્કશીટ અને લીલા કલરનું જે સ્કેન માટેનું બટન દેખાય છે એના ઉપર આપે ક્લિક કરવાનું છે। ત્યારબાદ સ્કેન કરવા માટે આપે આ રીતનું આપનું જે કોષ્ટક હોય એ કોષ્ટકને રાખીને ફોનને આડો કરી અને સ્કેન માટેની પ્રોસેસ શરૂ કરવાની છે। ડેટા સ્કેન થયા બાદ વિદ્યાર્થીએ પરીક્ષા ઘરેથી આપી છે કે શાળામાંથી એ વિગત ફરજિયાતપણે દર્શાવવાની રહેશે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। પરીક્ષા ક્યાંથી આપી છે દર્શાવ્યા બાદ વિદ્યાર્થીનો સ્ટુડન્ટ આઈડી જોવા મળશે। આપને એક જોઈ લેવાનું છે કે વિદ્યાર્થીના આઈડીની અંદર કોઈ ભૂલ હોય તો આપ એડિટ કરીને એની અંદર સુધારો કરી શકો છો। ત્યારબાદ આપે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। કેટલાક કિસ્સાની અંદર વિદ્યાર્થીના છેલ્લા 7 અંક અમુક વિદ્યાર્થીના સરખા હશે, જો આ અંક સરખા હોય તો નીચે ડ્રોપડાઉનની અંદર વિદ્યાર્થીનો આખો નંબર દર્શાવવામાં આવશે જે આપે સિલેક્ટ કરવાનો છે।
त्यारबाद आप नेक्स्ट ऊपर क्लिक करशो तो विद्यार्थीनी प्रश्नवार विगतो जोवा मळशे, जेने आपे ध्यानपूर्वक जोई लेवानी छे कि विद्यार्थीने कया प्रश्ननी अंदर कुल गुणमांथी केटला गुण आव्या छे। आपे जे एंट्री करी छे एनी अंदर कंई भूल नथी ए चेक करी लेवानुं छे। विद्यार्थीना मार्क्सनी अंदर कई भूल हशे तो हाईलाइट थयेली बतावशे। दाखला तरीके आपे अहीं आगळ जोई शको छो कि 10 માર્કમાંથી 65 માર્ક લખાઈ ગયા છે, તો લાલ કલરથી ચેકબોક્સની અંદર હાઈલાઇટ થઈ છે, તો એ આપ સુધારો કરી શકો છો। ત્યારબાદ સમરી બટન ઉપર ક્લિક કરતાં જ વિદ્યાર્થીને કુલ કેટલા માર્ક્સમાંથી કેટલા માર્ક્સ મળ્યા છે એ બતાવી રહી છે। ત્યાં પણ આપ એડિટનો ઓપ્શન આવે છે, ત્યાં ભૂલ હોય તો પણ આપ એડિટ કરી શકો છો। આ બધી ખાતરી કર્યા બાદ આપે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં આપે પસંદ કરેલ ધોરણના એક વિદ્યાર્થીની એન્ટ્રી પૂર્ણ થઈ છે। આ રીતે આપે ક્રમશઃ તમામ વિદ્યાર્થીઓની એન્ટ્રી પૂર્ણ કરવાની રહેશે। તમામ વિદ્યાર્થીના માર્ક સ્કેન થયા બાદ બાજુના ફોટામાં જોવા મળતા કોષ્ટક મુજબ સ્કેન સ્ટેટસ બતાવશે, જેની અંદર આપે કુલ આપના વર્ગના કેટલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓનું સ્કેન કરેલું છે અને કેટલા વિદ્યાર્થીઓનું સ્ટેટસ સેવ થયેલું છે એ આ રીતના ચેકબોક્સની અંદર આપને જોવા મળશે। કુલ સંખ્યામાંથી કેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી પૂર્ણ થયેલ છે અને કેટલાનું સેવની કામગીરી પૂર્ણ થયેલ છે। આપની સેવ સ્કેનિંગની પ્રોસેસ દરમિયાન જ્યારે પણ આપને લોગઆઉટ થવાનું થાય અથવા કોઈ કામ અર્થે અટકવાનું થાય તો આપે સેવ ઓલ સ્કેન ઉપર ક્લિક કરીને જ બહાર નીકળવાનું રહેશે, જેના લીધે તમારો ડેટા સેવ થઈ જાય અને આપના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને ડેટા અંદર સચવાઈ જાય, જેના લીધે આપે ફરીથી એની એ કામગીરી કરવી પડે નહીં। તો સેવ ઓલ સ્કેન ઉપર ક્લિક કરીને જ બહાર નીકળવું। સેવ ઓલ બટન ઉપર આપ ક્લિક કરશો એટલે આપ હોમ પેજ ઉપર પહોંચી જશો। આપ જે પરીક્ષાના માર્ક સેવ કરવા જઈ રહ્યા છો તે પરીક્ષા પસંદ કરી આપનું ધોરણ તારીખ અને વિષય પસંદ કરી આપે નેક્સ્ટ બટન ઉપર આ રીતે ચેકબોક્સમાં બતાવ્યા મુજબ ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સેવ ઓલ સ્કેન બટન ઉપર ક્લિક કરતાં આપને નીચે મુજબનો મેસેજ દેખાશે, અહીં આગળ આપે ઓકે બટન ઉપર પ્રેસ કરવાનું રહેશે અને આ રીતે આપનો ડેટા સેવ સક્સેસફુલી એટલે કે આપનો મેસેજ મુજબ આપનો ડેટા સર્વરમાં સક્સેસફુલી સેવ થઈ જશે। અને ડેટા સેવ થઈ ગયા બાદ આ રીતે લીલા આપની જે બોક્સ જે છે એનો બોર્ડરનો કલર લીલો થઈ જશે। સ્કેન સ્ટેટસ ઉપર ક્લિક કરીને આપ આપના વિદ્યાર્થીઓની યાદી પણ આ રીતે જોઈ શકશો। જ્યારે વિદ્યાર્થી વાઇઝ આપ આનો રિપોર્ટ જોવા માંગો છો તો આપે આપનું ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ એટલે કે જ્યાં ઓનલાઈન હાજરી પૂરો છો એ આપે ઓપન કરવાનું રહેશે। એની અંદર આપે ડાબી બાજુ જે મેનુ ખુલશો તો એની અંદર સૌથી નીચે એક્ઝામ એન્ટ્રી સ્ટેટસ રિપોર્ટ એના ઉપર ક્લિક કરશો તો આ રીતનો વિદ્યાર્થી વાઇઝ અને ધોરણ આપ ધોરણ પસંદ કરી અને જે તે ધોરણનો ડેટા ખોલશો તો આ રીતે વિદ્યાર્થી વાઇઝ ડેટા ખુલશે, જેની અંદર જે વિદ્યાર્થીનું સ્કેનિંગ કમ્પ્લીટ થયેલ છે એની સામે લીલું વર્તુળ બતાવશે અને જેમનું બાકી છે એની સામે લાલ વર્તુળ બતાવશે। જ્યારે અહીંયા આગળ એક્ઝામ એન્ટ્રી સ્ટેટસ ઉપર ઓકે કરશો તો આ રીતનો કેટલા બાળકોની એન્ટ્રી પૂર્ણ થઈ છે અને કેટલા બાળકોની એન્ટ્રી પેન્ડિંગ છે એ રિપોર્ટ પણ આપને બતાવશે। આપે અહીંયા આગળ એક હેલ્પલાઇન નંબર આપેલો છે, સરળ ડેટા એપ કે એકમ કસોટીના અથવા નિદાન કસોટીના પ્રોસેસ અંતર્ગત આપને જો કોઈ પણ સમસ્યા ઉદ્ભવે છે તો આપે અહીં દર્શાવેલ હેલ્પલાઇન નંબર ઉપર 10:30 થી સાંજના 6 સુધી આપ ફોન કરી અને આપની સમસ્યાનું નિવારણ મેળવી શકો છો। ઉપરોક્ત નંબર માત્ર સરળ ડેટા એપ બાબતે જ છે તો એને લગતા પ્રશ્નો બાબતે જ આપે સંપર્ક કરવાનો રહેશે। ધન્યવાદ।